गुड मॉर्निंग सुप्रा, आज आप धोरण दस पाठ्यपुस्तक गुजराती जी आप धोरण दस की अंदर पाठ छ वायरल इन्फेक्शन तो सबसे पहला अपना समक्ष जो वस्तु उपस्थित है से वायरल इन्फेक्शन अपने सामान्य रीते जो भय वायरल वायरल એટલે अति सूक्ष्म जीवाणु वायरल એટલે अति सूक्ष्म जीवाणु अब की बात करिए इन्फेक्शन इन्फेक्शन એટલે चेप જે આલી સ્થિતિ પ્રમાણે જે આપણે જોઈએ છીએ કે ઇન્ફેક્શન ચેપ જે કહીએ કોરોના મહામારીની જે સમસ્યા જે આપણા સમક્ષ જે અત્યારે ઉપસ્થિત છે એક પ્રકારનો ચેપ હવે પ્રશ્ન ક્યાં છે કે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવું એક શીર્ષક કેમ આપેલું આવું શા માટે જે સરસ મને તે વાયરલ ઇન્ફેક્શન જે શિક્ષક આપનાર લેખક છે ગુણોત્સા એ ગુણોત્સા એનો પૂરું નામ છે ગુણ ભૂષણલાલ સા સાહિત્ય પ્રકાર નિબંધ સંગ્રહ છે કે ક્યાં સંગ્રહમાંથી ને ગુણોત્સા લે લીધેલ છે તો કે મરો ત્યાં સુધી જીવો अब आउ शीर्षक है तू मरो त्या सुधी जीवो आउ आपने कही जाए से कोई आपने मात्र जीवा खातर जीविए चाहिए कितनो खास ध्यान रखो आपनो जीवन केवो हो जो कोने कही सका है जीवन आरोग्य विषय नी बात आ मर्यादाओं ने आपने ओरंगी गया चाहिए આ મર્યાદાનું ઉલ્લંઘન થયું એટલે ગુણોત્સાહ આપણે મર્યાદાને એક સમજાવવા માટે આપણે સમક્ષ જે મૂકેલું શીર્ષક વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન ની અંદર આ શબ્દ સામાન્ય આપણે જલા કરીને કહી શકાય આપણે સાંભળીએ જ છીએ ગમે ત્યારે ગમે સમય આપણે દવાખાને ગયા હોય તો પણ આ શબ્દ સાંભળવા મળે છે સમાજની અંદર અથવા અન્ય સોસાયટી ગમે ત્યાં એકત્ર થયેલા માનવો વચ્ચે આ શબ્દ વપરાતો હોય છે તો વાયરલ હવે વાયરલ નું મીનિંગ જે આપણે જાણીએ છીએ કે અતિ સૂક્ષ્મ જીવાણુ તો મિત્રો વિચાર કરો અતિ સૂક્ષ્મ જીવાણુ કે જેને આપણે જોઈ નથી શકતા તો તમે મર્યાદાને ઓળંગી જાઓ છો એના પર તમે જોઈ નથી શકતા તમને ખુદને નથી ખબર કે હું મર્યાદાને ઓળંગી તો વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ કે જેમ વાયરલની અંદર આરોગ્યની અંદર આપણા સ્વાસ્થ્યની અંદર જેમ અતિ સૂક્ષ્મ જીવાણુ પહોંચે છે એવી ચિંતા આપણા જીવનની અંદર પણ અતિ સૂક્ષ્મ જીવાણુઓ છે આ બે વસ્તુ આપણે સમજવાની છે મિત્રો એક આરોગ્ય વિશેની વાત છે એક આપણા જીવન વિશેની વાત છે કે આપણા જીવનને આપણે બેદરકારી ભરેલું વર્તન એની સાથે વર્તીએ છીએ કેવી રીતના આપણા જીવનને આપણે હેળવાટ કરવા માટે જીવન જીવવા માટે શું કરવું જોઈએ શું કાળજી રાખવી જોઈએ શું ધ્યાન રાખવું આપણે બધા એના પ્રત્યે બેદરકાર છીએ કોઈ જાતની આપણે કાળજી લેતા નથી એક સામાન્ય રીત વાત કરીએ છીએ કે જે આ એક ચેપ શબ્દ જે છે અત્યારે આપણા સમક્ષ મહામારી જે ચાલે છે કોરોના જે ચેપ ઘણા મિત્રો ઘણા વિદ્યાર્થીઓ જે અન્ય માણસો જે બધા સુધી હવે ચેપ શું લાગે ચેપ લાગી જાય છે તો પણ ખબર પડતી નથી આપણે ખ્યાલ પણ નથી એમ જીવનની અંદર પણ એવા ચેપ લાગી જાય તો આપણે ખબર પડે દાખલા તરીકે હું તમને
पैसा नो अहंकार आने कोई जोई सके कोई ज जोई सकतो नथी ई एक प्रकार नो चेप छे બીજા કે જોઈ અને આપણે કાર્ય કરીએ તો તમે વિચાર કરો કે આરોગ્યની અંદર પણ ચેપ છે અને આપણા જીવનની અંદર પણ ચેપ જોવા મળે છે તો વાયરલ ઇન્ફેક્શનનો જે શિક્ષક આપી આપણે જે મર્યાદાઓનું ઉલ્લંઘન જે કરી ગયા છે એ મર્યાદાઓને ફરી પાછું આપણે કાળજી લેવા માટે સમજાવવા માટે ગુણવત સાહેબ અહીંયા કા શિક્ષક આરોગ્ય વિશેની વાત તમે ને હું આપણે જે અત્યારે જીવનની અંદર જે કાર્યો કરીએ છીએ એ વસ્તુ જ આપણે વાયરલ ઇન્ફેક્શનની અંદર જોવા મળે છે અત્યારે હાલની સ્થિતિમાં તમે પણ એને અનુકરણ કરો છો મે પણ અનુકરણ કરીએ છીએ તો આમાંથી આપણે બહાર નીકળવાની વાત છે તો આની અંદર કે આપણે બહાર કઈ રીતે આવી શકીએ તો કે આપણે એ જ મર્યાદા એ જ સંસ્કૃતિને આપણે ધ્યાનમાં રાખવી પડશે પહેલાની જે વસ્તુ છે એ આપણા જીવનની અંદર ઉપયોગી જ છે આપણે કે છે કે જે ચેપ ન લાગે એના માટે તમે કાળજી રાખો કઈ કઈ કાળજી રાખી બહાર નીકળો મુખો પર માસ્ક બાંધો ઈ કાળજી માસ્ક ના હોય તો માલ બાંધો પણ બાંધવું ફરજિયાત છે આના માટે સરકારે એમ કહી શકાય કે નિયમ નાખો કે માસ્ક ના બાંધે 200 રૂપિયા દંડ પહેલા શરૂઆત કહું કે તેમ છતાં પણ પબ્લિક માનવ એ સમજતો નહોતો એટલે સરકારે એનાથી વધારે દંડ ને 500 હવે આ વસ્તુની અંદર કે આ જેને પૈસાનો પરોડે છે પોસાય છે તે લોકો તો વાત છે ને 500 દે દેશે પણ સામાન્ય માણસ જે સૌથી વધારે છે ગરીબ અને સામાન્ય વધારે છે અમે તો 30% 70% લોકો તો 70% ને 200-500 રૂપિયા દેવા મુશ્કેલ પડે 30% ને દેવા પોસાય છે હવે આ જે ચેપ લાગે છે તો મર્યાદાનું ઉલ્લંઘન કરનારા અમુક માણસો જ હોય છે બધા નથી હોય તો આથી વિશેષ મારે તમને એ વસ્તુ સમજાવી છે ગુણોત્સાહ જે આપણે સમક્ષ જે વાતની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારા ટેક્સ તમે લોકો ખુલ્લી રાખજો ટેક્સ ની અંદર જે આપણે પાઠ આપણો વાયરલ ઇન્ફેક્શન ધોરણ પ્રશ્ન જે પાઠ્યપુસ્તકની અંદર જે જોવા મળે છે એમાં સૌથી પહેલા આપણે ગુણોત્સાહનો સામાન્ય એવો એક પરિચય તો પરિચયની અંદર તો કે એનું પૂરું નામ છે ગુણવત ભૂષણલાલ શાહ એનો વતન ક્યાં છે તો કે સુરત જિલ્લાનું રાંદેર જે ગામ છે જેના પોતે વતની છે હવે બીજી વાત કરીએ કે વડોદરાની અંદર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે છે ત્યાં અને અમેરિકન મિશન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ ત્રણ જગ્યાએ એમણે અધ્યાપક તરીકેની સેવા આપી છે બીજી વાત કરીએ એના સંગ્રહો વિશે તો કે એના સંગ્રહો નિબંધ સંગ્રહની જો આપણે વાત કરીએ નિબંધ સંગ્રહ તો એનો પહેલો નિબંધ સંગ્રહ કાર્યોગ્રામ રણ તો લીલાછમ વગરાને તરછટ હુકાની વિચારોના વૃંદાવનમાં આયના નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે પછી આપણે જે વાત કરીએ એના બીજા સંગ્રહો જે છે તો કે બિલ્લો ટિલ્લો ટટ જાત ભણીની છાત્રા આ શું તો કે એની આત્મકથાઓ છે આ એની બે આત્મકથા છે ત્યાર પછીના સંગ્રહની અંદર જોઈએ આપણે ચિંતન ગ્રંથો કહેવાય છે તો કે એની અંદર ગાંધીના ચશ્મા રામાયણ માનવતાનું મહાકાવ્ય રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહા
मानवता को नहीं कहवाय छे जे संस्कार मूल्य लक्षित जे शिक्षण ने अपन बात करिए छे ई मूल्य ने अंदर आ मानवता आ एनी अंदर एक समारस थाय छे पछी महाभारत ने अंदर शू कीधु तो के मानव स्वभाव मानस का स्वभाव की बात छे स्वभाव मानस नो जो एक मति छे हूं के तमे एक बीजा ने अपना स्वभाव बदलावी नहीं सकते स्वभाव तो व्यक्ति ये खुद बदलवो पड़े बीजा कोई बदलावी नहीं सकते जब महाभारत के अंदर व्यक्तियों ने जो स्वभाव था तमाम को व्यक्तियों ने स्वभाव जो नोध पाता है मात्र एक ने जब अपने बात कर ली थी उनका तो विश्व जन के सिकार महाभारत का मुख्य पात्र जो स्वभाव को ने अत्ली सहन शक्ति नहीं अंदर तमे ने हूँ या सहन शक्ति का कुछ ये तो स्वभाव की बात है हमारे जीवन में सीखवा तो से भी प्रॉब्लम त्यार बच्चे हमने ये बात करी है कि हमने जे गुणोत्साह है रणजीत राम सुवर्ण चंद्र दर्शक एवं अने गुजराती साहित्य अकादमी गांधीनगर द्वारा तेमने साहित्य रत्न एवॉर्ड ने प्राप्त थयेलो બીજી વાત કરીએ કે ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી પુરસ્કાર દેવામાં સ્વીકાર ભારત સરકારનો પદ્મશ્રી નથી તાપ દેવામાં સ્વીકાર કે તેઓને સન્માનિત કરવામાં આવ્યું હવે આ નિબંધની જે આપણે વાત કરી છે કે આ નિબંધની અંદર વ્યક્તિ સમાજની જે એમ કહી શકાય કે મર્યાદાઓ તરફની આપણે આંગળી ચીંધી છે કે રીતે તો આપણે એક તો આરોગ્ય પ્રત્યે કોઈ પણ ધરની કાળજી લેતા शरीर આપણે કેવત છે પહેલું સૂત્ર કે જાતે ને લ્યા આપણે ત્યાં કેવત જે આ છે કે સાકર પહેલું સુખ જે છે ને કે આપણે જાતે જોઈ શકાય આપણે જોઈને આપણે સુખને પ્રાપ્ત કરી શકાય જીવનની અંદર જે ભાગ્ય છે ઉતાર ચઢાવ હોય છે પણ ઉતાર ચઢાવ કેના કારણે તો કે કુટેવ આપણી જે કી કુટેવ ખરાબ દેવો છે કે ખરાબ દેવના કારણે આપણે આરોગ્ય બગડે છે ઉપયોગ અને આરોગ્ય આ બે જે ને એક સિક્કાની બે બાજુ છે ઈ બંને સાથે જ હોય છે આપણે કેવત છે સત્ય હોય ત્યાં અસત્ય હોય છે આ વસ્તુ આપણા સમક્ષ જે મુકાયેલ છે આપણે બીજી વાત કરીએ કે સ્વચ્છતા સત્કાર જે આપણા સમક્ષ આજ મિત્રો સ્વચ્છતા વિશેની જે આપણે વાત કરીએ છીએ ચાલે છે સફાઈ નો આપણા સમાજ મહિમા એમને સમજાવેલો છે કે સ્વચ્છ રાખો પણ આ જેટલા ગંદા ભાણ જેમ કે સકાય સોસાયટીઓ મહોલ્લાઓ ગામ જ્યાં જો ત્યાં કચરાનું પ્રમાણ જેમ કે સકાય વધારતું જવાનું આ આરોગ્ય ને સુધારો આ સ્વચ્છતા સફા જેમ કે સકાય બીજી વાત કરીએ કે આજનો માનવ જેમ કે સકાય વ્યસન ની અંદર પડે આ વ્યસનની અંદર થીને જે બાળ લાવવા માટે છે લોકો એની અંદર લીન થઈ ગયા છે પાન માવા ગુટકા તમાકુ સિગારેટ દારૂ સરસ સફે નાનો આ તમામ વસ્તુઓ જે મિત્રો માનવને નષ્ટ કરી નાખે છે કે જે આજ હદ પાર જે કે શકાય રહી છે માત્ર જીવનને જો સુંદર તમારે બનાવવું છે તો આ બધો એક ગુણોત્સાહના નિબંધ ઉપરથી ને જાગૃત થવું પડશે અને જો જાગૃત નહીં થાય તો આપણો જીવન સરળ નહીં બની શકે એટલે આ વસ્તુ જીવનની અંદર એક ખાસ ધ્યાન રાખવું જોઈએ આ નિયમની અંદરથી જે આપણે પ્રાપ્ત કરવાનું છે એક પ્રજાની જેમ કે શકાય જાગૃતિ પ્રજાની અંદર જાગૃતિ ક્યારે આવશે કે તમે જ્યારે જાગૃત થશો તમે પાંચ માણસને તમે સલાહ આપશો તમે સલાહ ત્યારે આપી શકશો જ્યારે તમે સ્વચ્છ હશો ત્યારે તમે
બીજા ને કૂકને કેવું તમે એમ કહી શકો હવે તો આ કચરો ઉઠાવી લો પણ આપણા જ ઘરના ખૂણે કચરો ઢગલો પડ્યો હોય તો બીજા ને કહેવા જાય તો કઈ રીતે ચાલે એટલે એક વસ્તુ ખાસ પ્રજાને જાગૃત કરવાનું કામ એ ગુણોત્સાહે આપણા સમક્ષ જેવું કહેવું છે જોયા એક જમાનામાં ચીનના લોકો કામમાં કોઈ માનવું પડે તો ડાક્ટરને સજા સેમ્યુઅલ બટલરે એક આદર્શ સમાજની કલ્પના કરી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય હવે જો અમુક અમુક લોકોની જેવા છે એક સમય એવો હતો કે ચીનના લોકો હે ને એ ગામની અંદર કોઈ માનવું પડે બીમાર માનવું એટલે બીમાર જો બીમાર પડે ને તો ડોક્ટરને સજા કરવામાં આવે કે ભાઈ આ કેમ ડોક્ટરનું કામ ડોક્ટરનું કામ સાચી રીતે જોઈએ ને તો વ્યક્તિઓના આરોગ્યની કાળજી લેવડાવવાનું કામ છે એના બદલામાં પૈસા લેવાનું કામ છે ઉલટું છે બદલાય છે મર્યાદા ઓળખી કે છે બીજી વાત કરીએ કે સેમ્યુઅલ બટલર છે ને એક તો અંગ્રેજ લેખક છે સેમ્યુઅલ બટલર એક અંગ્રેજ લેખક છે અને એ અંગ્રેજ લેખકે શું કીધું કે આદર્શ સમાજની કરેલી એક જેમ કહેવાય કે એ લોકો માંદા પડે ને માંદા બીમાર પડે ને બીમાર તો એ વ્યક્તિને અલગ કરી દેવામાં પહેલાના મિત્રો સમયમાં ઘણા વર્ષો પહેલા જેમ કહી શકાય શ્રીમંતોની અંદર તમે કદાચ સાંભળ્યું હોય અમુક પિક્ચરની અંદર પણ તમે જોઈ લો હશે કે રો બીમાર પડે બીમાર એટલે અલગ કરી દેવા એક પિક્ચરનું નામ ને યાદ નથી પિક્ચરની અંદર એક સ્ત્રી પાત્ર છે એને આંગળીની અંદર જે કહી શકાય સફેદ દાગ કોટ થઈ ગયા અને હકીકતની અંદર આ ચેપ નથી પણ તેમ છતાં પણ એ જે કોઈને થાય ધ્યાન દેના કે કોટા છે આજે વિદ્યાર્થી રૂપે પહેલા
ये साचा कोरा तरह को समझ बोल हाँ हमने आके पानी पुरी की प्लेट दी दियो तो कर टमाटर खाने से तामिल दी दी से तरफ को आया से घर दी दी तरफ को आया से पिज़ा दी तरफ को आया से इबाने से सुता आके में अबे तम्ये जब देखो पानी पुरी नहीं अंदर सुनो तम्ये वो प्रोटीन मरे से तामिल में तो सुप प्रोटीन मर से जब पेट ना आलस करने बगाड़े से આને તમે સમજો છો તેમ છતાં પણ કેમ એટલે કહેવાય કે ભણેલા લોકો અભણ કરતા પણ વધારે બેદરકારી કરે બીજી વાત કરીએ ડોક્ટરની આનો આરોગ્યમાં તો તમને મદદ ખબર પડી પણ ડોક્ટર પણ એથી વધારે તમે ડોક્ટરને બતાવવા ગયા હોય પછી ખરી રીતે ડોક્ટર કેવું છે કે ભાઈ તમે આટલા સમય પૂરતું છે ને તમે આવું ખાવા પીવાનું રાખજો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સમયની કાનૂન ભંગ છે હવે ખાટલામાં પડેલું નાનું શરીર મિત્રો 50-54 વર્ષે તો ખાટલામાં પડી જાય તો આપણું શરીર નાનું છે પહેલાનો માણસ જેમ કે શકાય 85 વર્ષે 75 વર્ષે જેમ કહેવાય 70 વર્ષે એ બીમાર પડતો એનું કારણ ખોરાક છે અને આજે આપણે શુદ્ધ ખોરાક નથી સાચા ખોરાક નથી લેતા નાની ઉંમરે આપણે ખાટલાની અંદર પડી જાય છે વિચાર તમે કરી લો કે હું કેટલું જીવન કેટલો સમય જીવું કેવું જીવું આસને અપમાન કરે શરીર પર અસહ્ય જેને સહન ન કરી શકાય એવું બીજી વાત કરીએ આ શરીર દ્વારા શરીરની કાનૂન ભંગ શસ્ત્ર વિરામ કે કે શકાય કે કાનૂન ભંગ જે થાય છે જે રીતના હૃદય રોગનો હુમલો કાય મફતમાં નથી મળતો એ માટે વર્ષો સુધી મથવું પડે છે હવે હૃદય રોગનો હુમલો જેને આપણે એટેક કહીએ છીએ આ જે આવે છે એનું કારણ શું બ્લડ પ્રેશર આગળ આ આના માટે મથવું પડે મથવું પડે એટલે હું મેલે કરી પડે બીજી વાત કરી શરીરને પોટલો સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમય ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વસૂલી જાય છે જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને પેઠાડું પણ કહેવામાં આવે છે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી હવે તમે મિત્રો વિચારો આપણા શરીરને પોટલો સમજીને ઓફિસની અંદર બેઠા શરીર જેમ કહેવાય ને હાલ ન હોય શરીર આ કરતો દોસ્તો મુશ્કેલી ન હોય હવે આ જ શરીરને આપણે ઓફિસની અંદર એ ઓફિસમાં બેઠા હોય કુર્સી પર બેઠેલા હોય એસીડે ચાલુ હોય આપણે કામ કાંઈ કામ ન હોય તો અહીંયા બી શરીરને થોડી મહેનત કરો પરિશ્રમ કરો મુશ્કેલીને થોડી અંશે પડવા હવે અહીં એક વસ્તુ કીધી ઓફિસની અંદર કુર્સીમાં કલાકોના કલાકો સુધી આપણે બેઠા રહીએ છીએ ગમે તે સમય ચોક્કસ સમયની નક્કી જ નહીં કેટલા વાગ્યા સુધી આપણે ઓફિસમાં કુર્સી બેઠા રહીએ છીએ અને ગમે તેટલું ગમે તેવું એમ કહી શકાય ખાવા પીવાનું એવું આપણે અહીંયા ઓફિસની અંદર બેઠા તો હાલો નાસ્તો કરો 5 વાગે નાસ્તો કરે વળી પાછું મોડું જાવું હોય ઘરે વળી પાછું નાસ્તો કરે ખાવા પીવાની બેદરકારી જેમ કે શકાય નક્કી નથી અને મિત્રો એક વસ્તુ કે આ એસે ઓફિસ ની અંદર બેઠા હોય શરીરની અંદર પરસેવો નીકળતો જ નથી પરસેવો શરીરમાં નીકળે મિત્રો તો શરીરની અંદર કે ઘણા બધા રોગ છે નીકળે છે કે આપણા આ વિજ્ઞાન કે અંતર આપણે બધું સમજીએ છીએ તેમ છતાં પણ આપણે શરીરને પરસેવો વળગત નથી આ સામાન્ય પંખા ના હતા જે ભણે આ કાઈ નો હોય પરસેવો બૂંદ નો દેખાય ઓહો ગરમી તો શું થાય ગરમી કોને કહેવાય પરસેવો કોને પડ્યો કહેવાય કે જે માણસ કોકે કામ કરતો હોય ને મજૂર પર એને જોશ પર તમને ખબર પડશે પરસેવો આને એ આખા પલળતા હોય છે કપડા બદલી ને એ બીમાર જ પડે એનું કારણ આ છે તમે નો આઈસી ચાલુ કરી દીધી પરસેવો શરીરમાં નીકળો
એટલે હૃદય રોગના હુમલા વખતે છે ને પરસો વાગી જાય તે આપણે સમજી જવાનું કે આ વસ્તુ પરસો જિંદગી આપણે ક્યારે પામવા નથી તો એટલા ચેડા પરસો પોતાનો માલિક જેમ કહી શકાય કે કરેલા જેમ કહી શકાય ને દેતા ઉપર કરેલું જે વ્યક્તિ જે છે ઈ રોગ જે થાય ને તઈ ઈ રોગ થવાથી ને મૂર્ખામે ભર્યું કામ કરતા હોય ને તો આપણે આ મૂર્ખામે ભરેલું જે કામ છે પ્રયત્ન જે આપણે કરીએ છીએ એનું કારણ આપણે આળસમાં બેઠાડવું પડે અને આપણે જે આળસ કરશું એ આપણા જીવનની અંદર હાનિકારક છે મિત્રો એક બીજી વાત કહેતો કે આપણા દેશની અંદર આવા સાધકોની સંખ્યા ઓછી નથી પણ ગણતરી કરો તો 60% હોય 40% કરીશું આગળ હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય છે માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ હવે હું તમને એમ પૂછું છું આપણે ઘણીવાર પ્રશ્ન થતો હું સારા કેમ લાગું આ સુંદર કપડાં પહેરું સારું લાગે મેકઅપ કરે પાવડર સ્પ્રે આવું બધું લગાવી તો હું સારો લાગું આ બધી બાહ્ય સુંદરતાને આપણે આપણે આપણા દેહને સુંદર બનાવીએ છીએ હોસ્પિટલોની શોભા ક્યારે વધે હોસ્પિટલોની અંદર હું તમને પૂછું મિત્રો દર્દીઓની સંખ્યા વધારે હોય તો શોભા વધે નો આપણે દર્દીઓની સંખ્યા ઓછી હોય હોસ્પિટલો જેમ ખાલી હોય એમ એની શોભા વધે અને અત્યારે તો આપણે હોસ્પિટલોની સંખ્યા જાતી વધારે પડતી જોવા મળે છે આજ બીજી વાત કરી ઘણા ખરા ખાટલા જે ખાલી છે ને હોસ્પિટલોની સાથે શોભાઈ રહે છે અને ત્યાં વાળો ન ઘણા ડોક્ટર કે ભાઈ અમારે જગત નથી અમુક અમુક આઈસીયુ ની અંદર કે આઈસીયુ ખાલી જ નથી એટલા પૈસા કે હવે આને શું કહેવાય કે તમારે મારે વિચારો આપણે માણસે ન છૂટકે ડોક્ટર પાસે કહી ને એનો પ્રોસેસ થઈ ગયો માણસ ક્યારે ખુશીથી જાતો જ નથી ડોક્ટર પાસે હા બીમાર પડ્યા ત્યારે અમુક ટાઈમ કે હું ડોક્ટર મુલાકાત આ ડોક્ટર મુલાકાત લેવી જ જોઈએ સલાહ ચકવા માટે જાવ જે નિરોગી શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન હોય તો પણ તમારે ત્યાં જવું જોઈએ નિયમિતપણે તમારે ફેમિલી ડોક્ટરને મળવું જોઈએ ડોક્ટરની પાસે જાય એટલે સલાહ તો લેવા જોઈએ અને ત્યાં જે કાંઈ અત્યાર સરકાર ઘણા બધા આંગણવાડીઓના જે બહેનો છે ને એની પાસે હોય ડાયાબિટીસ ચેક કરીએ બીપી ચેક કરીએ બ્લડ ચેક કરીએ આ બધું થાય જ છે પણ સમય આપણે બધા સમય આપણે ત્યાં ટાઈમ નથી ઘણા લેસન પૂછો ને કે લેસન સાહેબ ટાઈમ નો કે ને લેસન નો આ ભાઈ 24 કલાકના સમયની અંદર આ 5 મિનિટનું કામ કરવાનું બોલો એક કલાક કાઢના આ શરીરમાં કરે ડોક્ટર પાસે જાય અને તમારું લોહી તપાસ કર કાર્ડિયોગ્રામ જેમ કહે છે કે હૃદયના જે ધબકારો છે એ ધબકારોનું માપન કરો બીજી કેટલી બાબતોનું ચેકઅપ તમે કરાવી શકો શરીરનું જે વજન છે એનું વજન કરાવો જેથી કરીને હલકું હળવું જે થતું હોય તો એના માટે ઉપયોગી તમને સલાહ સૂચન આપશે આપ કેટલા કારણો છે જે ડોક્ટર પાસે તમે પ્રાપ્ત કરી શકો બીજી વાત કે પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ હવે તમે આરોગ્યની અંદર છે તમારી પાસે કાંઈ ન હોય તે ડોક્ટર પાસે જાય અને સલાહ સૂચન લેવા આપણે જે તાવમાં જાય તો સલાહ સૂચન લઈને કામ બીમાર ન હોય એ પહેલા મકાન બનાવવા માટે પહેલો પાયો બનાવો પછી મકાન બનાવો પેલા મકાન પાયા છાપ પાડવી એમ આપણા શરીરની અંદર પહેલેથી એને વળગવું બીજી વાત દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ હવે દાંતની અંદર જે વાત કરી છે દાંતના ડોક્ટર પાસે કે હવે એમની પાસે તો કોને ને દુખાવો હોય કે કાંઈ પણ હોય તાવ સરખી ઉધરસ હોય તો જાય તો દાંતના ડોક્ટર પાસે નાક દુખતું હોય જઈ આપતું નથી કાન દુખતું હોય તૂટી જાય માથું દુખતું હોય જઈ નથી દાંત
બીજી વાત કે દાંતના ડોક્ટર પાસે સમયાંતરે સમય સમય જે ડોક્ટર પાસે જે આવે બીજી વાત કે ડોક્ટર રોગની જાણવાની માટે છે કે આરોગ્ય હું તમને એમ કહું છું ડોક્ટર છે ને આરોગ્યની વાતમાં હે કે પછી રોગ રોગની દેખરેખ રાખવા માટે ડોક્ટર ને રહેતો કે આરોગ્ય હકીકતમાં ડોક્ટર છે આરોગ્યની દેખરેખ માટે આરોગ્ય કેન્દ્ર ઘણી વખત આપણે કહેતા આ પ્રશ્ન ડોક્ટરની કમાણી ઉપર સીધો પ્રહાર કરતા આ છે ને ડોક્ટરની કમાણી છે ને એના ઉપર સ્પષ્ટપણે દેખાય છે કે ડોક્ટર છે રોગની જાણ કરે આરોગ્યની નથી તો મિત્રો આપણે આ લેક્ચર અહીં સુધી આપણે રાખશું હવે આ જેટલો આપણે પાઠ ચલાવ્યો છે એ પાઠનું તમારે વાંચન કરવાનું છે વ્યવસ્થિત વાંચન કરી અને પછી એનું મનન અને જીવનની અંદર બદલાવો અસ્તુ જય